કોઈ રસી લીધી નથી ને અમારે લેવી નથી, કોઈને ગામજનો બધાય નાજ પાડે છે કે અમારે રસી લેવી નથી, રસીથી બીક લાગે છે કે બીમાર પડી જાય, કોઈ વયા જાય એવી રીતે એમ કહે છે કે રસી લઈ પછી બીમાર પડીને પછી તંદુરસ્ત કામ એટલે રસી નથી લીધી, નથી કોઈ બીમારી કાંઈ છે નહીં, બરોબર એટલે નથી લીધી એમ, બીજું કાંઈ નહીં. શું ન લેવાનું એવી કોઈ માન્યતા ખરી? માન્યતા કાંઈ નહીં, અમને ભરવા નથી રસી, કાંઈ છે નહીં રસી અમારે લેવી. હું અમને એ રસીની ભીતિ લાગે છે કે રસી લેવામાં અમને ફાયદો નથી, કાંઈ કાંઈ નહીં. તમારી જવાબદારી હું ગામ આખું તંદુરસ્ત છે અને કોઈ જાતની બીમારી છે નહીં, તમે નથી લેતા. આ તમામ મહાશય છે રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં આવેલા ઉમરકોટ ગામના. આમને વેક્સિન નથી લેવી અને વેક્સિન નહીં લેવા પાછળ તેમના પોતાના કેવા કેવા કારણો છે તે તમે સાંભળ્યા. ધોરાજીનું આ ઉમરકોટ ગામ 1300 થી 1400 લોકોની વસ્તીવાળું ગામ છે, પરંતુ આ ગામમાં હજુ માંડ 5 જેટલા લોકોએ વેક્સિનનો ડોઝ લીધો છે. અહીં વેક્સિન આપનારા આરોગ્યના કર્મચારીઓ અને ગામના સરપંચ લોકોને સમજાવીને થાક્યા, પણ કોઈ વેક્સિન લેવા તૈયાર નથી. વિકસિત કહેવાતા ગુજરાતની આ અવિકસિત તસવીર હાલ સમગ્ર રાજ્યમાં ચર્ચાનું કેન્દ્ર બની છે. એક તરફ કોરોનાથી બચવા માટે અમદાવાદ અને દેશભરના અનેક શહેરોમાં વેક્સિન લેવા માટે લાંબી લાંબી લાઈનો લાગે છે, લોકો પડાપડી કરે છે અને જો વેક્સિન ન મળે તો સરકારને કોસવાની એક પણ તક છોડતા નથી. જ્યારે વેક્સિનની અછત દેશમાં વર્તાઈ રહી હતી ત્યારે આપણે જ લોકો સરકારને આડે હાથ લેતા હતા, નેતાઓ મંત્રીઓ અને અધિકારીઓને ગાળો ફાંડતા હતા, આખી સરકારી સિસ્ટમ સામે સવાલોનો મારો ચલાવી દેતા હતા. પરંતુ હવે જ્યારે વેક્સિનની કોઈ અછત નથી, સરકારે 18 થી મોટી ઉંમરના તમામ લોકોને ફ્રીમાં વેક્સિન આપવાનું કહ્યું છે અને અપાઈ પણ રહી છે, છતાં પણ ધોરાજીના ઉમરકોટ ગામના લોકો વેક્સિન લેવા માટે તૈયાર નથી. અને નહીં લેવા માટે તેઓ કહી રહ્યા છે કે વેક્સિન પર અમને વિશ્વાસ નથી, વેક્સિન લીધા પછી તાવ આવે છે અને આવા તો અનેક જાત ભાતના મનઘડિત બહાના કાઢે છે, જાણે ત્રીજી લહેરનો સામે ચાલીને નોતરું આપી રહ્યા છે. આ અસરને કારણે માણા થોડાક બીએ છે. બીવાનું કારણ એ કે ભાઈ આ રસી લેવાથી કોરોના કદાચ થાય છે એવું એ બહારથી આજે મોબાઈલની અંદરમાં આવે અને મોબાઈલની અંદર એ આ વિડીયા જોવે એટલે એને કારણે માણા બીતા હોય એટલે રસી લેતા નથી લેતા, એટલે એનું કારણ એ જ થાય છે. અને કે કદાચ આ અમે રસી લઈ અને કોરોના થાય ને કદાચ અમને કદાચ માંદા પડી જાય ને કાંઈ ઓલું થાય તો અમારા નાના નાના બચ્ચા હોય તો એનું કોણ, એટલે એને કારણે રસી લેતા નથી. મારા ગામની અંદર વસ્તી એના કે 1300-1400ની વસ્તી છે, સરપંચે સૂચના હારી આપે છે અને બધું થાય છે, પછી છતાં માણાને મગજમાં બેહતું નથી તો હવે આપણે તો શું કરી. હવે જેના મગજમાં કોઈ વાત ઉતરે જ નહીં તેને કેવી રીતે સમજાવવા? ગામના સરપંચ અને આરોગ્યના અધિકારીઓ ઉમરકોટના લોકોને સમજાવી થાક્યા. સરપંચે તો ઘર ઘર ફરીને લોકોને રસી વિશે સમજણ પણ આપી, પણ કોઈ ટસનો મસ થવા તૈયાર નથી. એવું પણ નથી કે ગામ અશિક્ષિત છે, અહીં મોટી સંખ્યામાં શિક્ષિત યુવા વર્ગ છે, પરંતુ તેઓ કોઈ વાતે માનવા જ તૈયાર નથી. જો કે ગામની સારી વાત તો એ છે કે ગામમાં આજ દિન સુધી એક પણ કેસ આવ્યો નથી. ગામ લોકોની સારી જાગૃતિના કારણે કોરોના અહીં પ્રવેશ કરી શક્યો નથી. અમારા ગામને કોરોનાની મહામારીથી બચાવવા માટે અમારા કરેલા પ્રયત્નો વારંવાર સેનિટાઈઝ કરેલા, બહારના ફેરિયાને બંધ, પછી બહાર ગામ સગાવવાલામાં જવાનું પણ અમે એક સંપૂર્ણ ગામે મનાઈ કરી, ઉપરાંત અમે લગ્ન સમારંભ કે ધાર્મિક મેળા તમામ સંપૂર્ણપણે બંધ રાખી અને સ્વચ્છાએ અમે કામગીરી રાખેલી અને બહાર આવક જાવકમાં અમારી શાંતિના ભાગરૂપે આવન જાવન કરતા હતા, જેથી કરીને અમારું ગામ સંપૂર્ણ કોરોના મુક્ત આજ દિવસ સુધી ઝીરો બોલે છે. ઉમરકોટ ગામે કોરોનાને રોકવામાં જે જાગૃતિ દાખવી તે જાગૃતિ હવે વેક્સિન લેવામાં રાખવી ખૂબ જ જરૂરી છે. મોબાઈલ પર આવતા ભ્રામક મેસેજ કે વિડીયોને સાચા સમજી વેક્સિનથી દૂર ન ભાગવું જોઈએ. વીટીવી તમામ ગામ લોકોને વેક્સિન લેવા માટે અપીલ કરે છે. વેક્સિનને લઈ અમે કેટલીક વાતો લોકોને કહેવા માંગીએ છીએ કે 100માંથી કોઈ એક કેસ બગડે તો એવું ન સમજી લેવું કે આખી વેક્સિન ખરાબ છે. વિશ્વની કોઈ પણ વેક્સિન 100% અસરકારકતાવાળી હોતી નથી. નકારાત્મક વાતને છોડી હકારાત્મક વાતોને પકડવી જોઈએ.
વેક્સિન ખરાબ હોય તો વિશ્વમાં આટલા બધા લોકોએ કેમ વેક્સિન લીધી હશે? જે દેશોએ કોરોના સામે જીત મેળવી તેમણે સૌથી વધારે વેક્સિનેશન કર્યું છે. વિશ્વના કરોડો લોકોએ વેક્સિન લીધી છે અને તેના સફળ પરિણામ પણ મળ્યા છે. કોવેક્સિન લીધા બાદ પ્રતિ 1000 માત્ર 4 લોકોને ફરી કોરોના થયો છે. કોવિશિલ્ડ લીધા બાદ પ્રતિ 1000 માત્ર 3 લોકોને ફરી કોરોના થયો છે. રસી લીધા બાદ પણ ફરી કેસ સામે આવ્યા છે, પરંતુ તેમનું આરોગ્ય સારું રહ્યું છે. માટે રસી જ તમને ફરી કોરોનાથી બચાવશે, અને રસી લીધા બાદ પણ જો તમને કોરોના થશે તો પણ તમે જલ્દી સ્વસ્થ થઈ જશો. માટે 100% વેક્સિનેશન કરી ગામને હંમેશા માટે કોરોનાથી દૂર રાખવું જોઈએ. યોગેશ ધારિયા, VTV ન્યૂઝ, રાજકોટ.